નમસ્તે દર્શક મિત્રો આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જગ્યામાં હાર્દિક સ્વાગત છે આજે મિત્રો આપણે સમક્ષ એક લેટેસ્ટ અપડેટ લઈને આવીએ છીએ કે ગુજરાત રોજગાર સમાચાર તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર જે સરકારી ભરતીમાં મિત્રો ફોર્મ ભરાઈ રહ્યા છે અને જે સરકારી ભરતીઓ આવનાર છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સામેલ છે વિડીયોને શરૂ કરતા પહેલાં મિત્રો જો તમે નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમવા વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુની આવતી બે લાઇકન પ્રેસ કરશો જેને કારણે અમારી ચેનલ પરના કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમને મળતી રહે તો જોઈએ દર્શક મિત્રો ગુજરાત રોજગાર સમાચાર તો વાત કરીએ મિત્રો ગુજરાત રોજગાર સમાચારની અંદર તો આ મુજબ આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાત રોજગાર સમાચાર તો જોઈએ મિત્રો તો સૌ પ્રથમ આપણે ગુજરાત રોજગાર સમાચાર જોઈ રહ્યા છીએ તો તેમાં મિત્રો જીપીએસસીની જાહેરાત છે આપણે જાણીએ છીએ કે જીપીએસસીની જે કંઈ પરીક્ષાઓ છે તો એ પરીક્ષા બાબતે એક વિગતવાર મિત્રો અભ્યાસક્રમ છે તો આ રીતના જે કઈ એનો મિત્રો જે પબ્લિશ થઈ છે તો જે કઈ પરીક્ષાઓ છે જેમ કે મુખ્ય ઔદ્યોગિક સલાહકાર હોય તો તેમની પરીક્ષા મિત્રો ચાર ચાર બે હજાર એકવીસ એટલે કે મિત્રો આજરોજ હતી ત્યાર પછી આસિસ્ટન્ટ મેનેજર હોય આપણે જોઈ રહ્યા છીએ એ જીએમસીની વાત કરીએ આપણે તો આ રીતના જોઈએ નાયબ કાર્યપાલ જે છે મિત્રો તો તેમની પરીક્ષા અગિયાર ચાર બે હજાર એકવીસના રોજ છે વૈજ્ઞાનિક અધિકારી વર્ગ બે અગિયાર ચાર બે હજાર એકવીસના રોજ છે ખેતી અધિકારી હોય તો તેમની મિત્રો અગિયાર ચાર બે હજાર એકવીસ છે નાયબ શૈક્ષણ અધિકારી નાયબ મામલતદાર વર્ગ ત્રણની પરીક્ષા છે મિત્રો એ અઢાર ચાર બે હજાર એકવીસના રોજ છે તેમના કોલેટર આઠ ચારના રોજ ડાઉનલોડ થઈ શકશે બાયોલોજીસ્ટ હોય તો મિત્રો તેમના ચોવીસ ચાર છે કાયદા મદદનીશ હોય તો તેમની ચોવીસ ચાર છે તો આ રીતના જુદી જુદી જીપીએસસીની પરીક્ષાઓ ટૂંક સમયમાં મિત્રો લેવાનાર છે તો મિત્રો આ રીતના પરીક્ષાઓ જે છે તો આ લેવાઈ રહી છે મિત્રો તો તેમાં પણ મિત્રો જે ઓએમઆર પદ્ધતિથી જે પરીક્ષા લેવાય છે તે તમે જોઈ શકો છો ત્યાર પછી વાત કરીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ગાંધીનગરની અંદર મિત્રો આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકની અંદર મિત્રો જે કાંઈ મિનિમમ ક્વોલિફિકેશન બી હોય કે બીટેક હોય તો તે વિદ્યાર્થીઓ મિત્રો આમાં ફોર્મ ભરી શકે છે જુનિયર એન્જિનિયરિંગ સિવિલ ઇલેક્ટ્રિકની અંદર છે મિત્રો તેમાં પણ મિત્રો જે છે વેકન્સી એક છે તો તેમાં પણ ક્વોલિફિકેશન છે ડિપ્લોમા મિત્રો હોવું જોઈએ તમારે અને સિવિલ અને ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગની ત્રણ વર્ષનો તમારે અનુભવ પણ મિત્રો હોવો જોઈએ તો તમે આમાં ફોર્મ ભરી શકો છો આપણે હાઈલાઇટ જોશો મિત્રો જે ભરતીઓ શરૂ છે તેમની ત્યાર પછી એમબીસીસી લિમિટેડ જે છે મિત્રો તેમાં મેનેજમેન્ટ ટ્રેનિંગની અંદર જે વાત કરીએ તો ઓગણત્રીસ વર્ષ છે તો તેમાં પણ પે સ્કેલને મિત્રો એવું સારું એવું છે ત્યાર પછી વાત કરીએ અહીંયા જોઈએ કઠલાલ નગરપાલિકા સફાઈ કામગીરી સમિતિ કામદાર ભરતી છે તો તેમાં સફાઈ કામદારની ભરતી છે કુલ તેર જગ્યા છે અનામતની આઠ હોય સામાજિક શૈક્ષણિક ત્રણ જે છે મિત્રો તો આ રીતના મિત્રો કુલ તેર જગ્યાઓ માટે મિત્રો સફાઈ કામદારની ભરતી છે ભરતી કઈ રીતના આપણે અરજી કઈ રીતના કરવી તે પણ મિત્રો આપણે જાણવું જોઈએ તો તમારે અરજી છે એ મિત્રો આ એડ્રેસ ઉપર મોકલવાનું રહેશે કે ચીફ ઓફિસર શ્રી કઠલાલ નગરપાલિકા તાલુકો કઠલા જિલ્લો ખેડા પિન નંબર મિત્રો આડત્રીસ છોતેત્રીસ આ અરજી ઉપર તમારે મોકલવાની રહેશે તો આમાં પણ તમે ફોર્મ ભરી શકો છો ત્યાર પછી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈસરોની અંદર મિત્રો ભરતી આવી છે તેમાં ફાર્માસ્ટિકની મિત્રો ત્રણ જગ્યાઓ છે ત્યાર પછી પ્રયોગશાળા હોય તો તેમાં મિત્રો બે જગ્યાઓ છે ફાયરમેનની અંદર મિત્રો કુલ આપણે જોઈએ તો આઠ જગ્યાઓ છે જે તે ક્વોલિફિકેશન પ્રમાણે તમે વધુ વિગત ઈસરોની વેબસાઇટ ઉપર જઈને મિત્રો તમે વાંચી શકો છો ત્યાર પછી ભાભર નગરપાલિકાની અંદર પણ મિત્રો સફાઈ કામદાર ભરતી આવેલી છે તેમાં પણ કુલ ભરતીની વાત કરીએ તો કુલ ત્રણ જગ્યાઓ છે તો તમે આમાં મિત્રો રજીસ્ટર આઈડીથી તમારે આ અરજી મોકલવાની રહેશે તો આ રીતના તમે એડ્રેસ પણ જે મેં તમને કહ્યું એ રીતના આ રીતના છે એડ્રેસ તો અરજી મોકલવાનું સમનામું છે મુખ્ય અધિકારી ભાભર નલિક નગરપાલિકા તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠા પિનકોડ નંબર જે તે છે ત્યાં તમારે મિત્રો અરજી જે છે એ મિત્રો રજિસ્ટર એડેથી મોકલવાની રહેશે હાઈકોર્ટ ઓફ જઈએ તો હાઈકોર્ટની હાઈકોર્ટ ઓફ ગુજરાત આપણે જાણીએ છીએ કે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ આવતીકાલ સુધીની છે એટલે કે પાંચ ચાર બે હજાર એકવીસ સુધી તમે હાઈકોર્ટમાં જે ડ્રાઈવરની ભરતી આવી છે તેમાં ફોર્મ ભરી શકો છો ફી પણ મિત્રો છે જે અનામત કેટેગરીના જે ઉમેદવાર છે તેમને એકસો પચાસ પ્લસ બેંક ચાર્જ છે અને જે સામાન્ય ઉમેદવાર છે તેમને ત્રણસો પ્લસ ચાર્જ છે તો આ રીતના મિત્રો હાલ ચાલી રહેલી સરકારી ભરતીઓ અને જે ભરતીઓ આવનાર છે તેના વિશે વાત કરી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો બધું બધું શેર કરજો ધન્યવાદ